અશોક જીરાવાળા ફોગવા પ્રેસિડેન્ટ આ રજૂઆત એ હતી કે વારંવાર અમુક અસામાજિક તત્વો દિવાળી પછીના જે મુહૂર્તમાં માં દિવસે જે અમારા મુહૂર્ત થતા હોય તમામ કારખાનાઓના ત્યારે અમુક તત્વો આને કેવી રીતે ડિસ્ટર્બ કરવા અને ખોટા ભાવ વધારાની વાતો કરીને કારીગરોને જે ગુમરાહ કરવાની વાત છે એને આવા તત્વોને ડામી દેવા માટે અમે સાહેબને મળવા આવ્યા હતા કે વારંવાર એક બાજુ રોજગારીના મોટા પ્રશ્નો ઊભા થતા હોય ત્યારે સ્વબળે અમે રોજગારી આપતા હોઈએ ત્યારે આવા તત્વોને તમારે રાઉન્ડ અપ કરવા જોઈએ અને આવા તત્વો ઉપર એક્શન લેવી જોઈએ કારણ કે અમારે ત્યાં કોઈ જબરજસ્તી કોઈ કારીગરોને અમે બેસાડતા નથી અને બધા પોતપોતાના ક્વોલિટી પ્રમાણે ભાવો આપતા હોય છે એની અંદર કોઈ પર્ટિક્યુલર રેટ નક્કી કરવામાં ન આવતો હોય પણ અમુક તત્વો છે જે અડ્ડા જમાવીને બેઠા છે એ લોકો આવી રીતે કારીગરોનું પેલા ગુમરાહ કરી અને કારખાનાઓ ડિસ્ટર્બ કરવાની વાત રોજીરોટી ડિસ્ટર્બ કરવાની વાત કરતા હોય એવા લોકોની સામે કડક પગલાં લેવા માટે અમે રજૂઆતો કરી છે કારણ કે કારીગરોને કામ કરવું છે પણ અમુક જે તત્વો છે જે હપ્તાખોરી કરતા હોય કે બીજું કંઈ કરતા હોય વ્યાજખોરી કરતા હોય એવા લોકો આ કારીગરોને ડિસ્ટર્બ કરતા હોય એટલી રજૂઆત કરી છે અને અમને કમિશનર સાહેબે ખાતરી આપી છે કે કોઈ પણ સંજોગોમાં આવા કોઈ તત્વોને સાંખી લેવાશે નહીં આના ઉપર પગલાં લેવામાં આવશે તમારે બિલકુલ નિઃસંકોચ કારખાનાઓ ચાલુ કરવાના છે ને તમારી સાથે અમે છીએ એવા કોણ છે હવે એ નામ તો હવે અમે કોઈ એવા પર્ટિક્યુલર નામ ઉપર અમે ગયા નથી પણ એ ત્યાં પોલીસ બધાને જાણે જ છે અને કદાચ જાણતી નહીં હોય તો અમારું એસોસિએશન એની તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા માટે એના નામો અમે આપીશ